ભક્ત વિદ્વાન અને માનસિક અધ્યયનમાં નિષ્ણાંત હતા. તદઉપરાંત બધા પ્રકારની આરામદાયક પરિસ્થિતિમાં તેઓ ભગવાન કૃષ્ણની સાથે જ રહેતા, છતાં તેઓ માત્ર એટલું સમજી શક્યા કે કૃષ્ણ સર્વવ્યાપી પરમાત્મા છે. વેદોમાં ભાવાર્થ. વેદોમાં કહ્યું છે કે પરમેશ્વર કે પરમાત્મા ફક્ત વ્યક્તિની વિદ્વતાના જોરે અથવા માનસિક અનુમાનની શક્તિથી સમજી શકાતા નથી. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેગયાના બહુના શ્રુતે, કઠો ઉપનિષદ. જેના પર પરમાત્માની કૃપા હોય તે જ તેમને પામી શકે છે. બધા યાદવો મહાપંડિત અને અનુભવી હતા. તેઓ જાણતા હતા કે ઈશ્વર દરેકના હૃદયમાં નિવાસ કરે છે, છતાં તેઓ એટલું નહોતા જાણી શક્યા કે કૃષ્ણ જ આદિ પુરુ પુરુષોત્તમ ભગવાન છે, ભગવાન હતા. તેમનું આ અજ્ઞાન તેમની અપૂર્ણ વિદ્વતાને કારણે નહોતું, પરંતુ એ તેમના દુર્ભાગ્યને કારણે હતું. વૃંદાવનમાં તો ભગવાન પરમાત્મા તરીકે પણ જાણીતા ન હતા, કારણ કે વૃંદાવનવાસીઓ તો ભગવાનના શુદ્ધ મૌલિક ભક્તો હતા અને તેઓ ભગવાનને માત્ર તેમના પ્રેમના વિષય તરીકે જ માનતા હતા. તેઓ એ જાણતા નહોતા કે કૃષ્ણ ભગવાન પરમેશ્વર છે. જ્યારે યદુઓ કે દ્વારકાવાસીઓ ભગવાન કૃષ્ણને વાસુદેવ કે સર્વવ્યાપી પરમાત્મા તરીકે જાણતા હતા, પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન તરીકે જાણી શક્યા ન હતા. તેઓ વેદના અભ્યાસી હતા, તેથી વેદની રૂચા એકો એવ સર્વભૂતા ધીવાસ અંતર્યામી અને વૃષ્ણિના પરદેવતાની ચકાસણી કરેલી હતી. આથી યાદવોએ ભગવાન કૃષ્ણને તેમના પરિવારમાં અવતાર ધારણ કરનાર પરમાત્મા તરીકે સ્વીકાર્યા હતા, તેથી વિશેષ નહીં. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકાય ચક્ષુર્મિતયેન તસ્મૈ શ્રી ગુરુનેવ નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે શારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 2 ભગવાનનું સ્મરણ, શ્લોક સંખ્યા 9. ઈંગિતજ્ઞાઃ પુરુ પ્રોઢા એકા રામાશ સાત્વતાઃ સાત્વતાં વૃષમં સર્વ ભૂતાવાસમમંસત. તો આપણે જોઈએ છે વિદુર અને ઉદ્ધવના સંવાદની વાત ચાલે છે. વિદુર પૂછે છે ઉદ્ધવને કે ભગવાન વિશે જણાવો, તો ઉદ્ધવ ખૂબ જ ભાવવિહોર થઈ જાય છે અને એ અનુવાદમાં 9મો શ્લોક છે, એ સંવાદમાં 9મો શ્લોક છે. તો આ શ્લોકમાં બતાવ્યું છે શિલ પ્રભુપાદજીએ ભાવાર્થમાં કે કોઈપણ ભગવાનને જાણવા માટે કોઈ વિદ્વતાના જોરે જાણી નથી શકતું, કાં તો અનુમાનથી પણ નથી જાણી શકાતા ભગવાનને. તો એનું એક ઉદાહરણ આપે છે કે જ્યારે ભગવાન હાજર હતા સાક્ષાત પૃથ્વી પર સદેહ, તે વખતે યદુવંશોની સાથ, જ્યારે દ્વારકામાં યદુવંશી બધા એમના વંશજોની સાથે હતા, તે છતાં પણ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એવું એ લોકો જાણી નહોતા શક્યા. એ લોકો વેદના અભ્યાસુ હતા યદુવંશીઓ અને હોશિયાર પણ હતા, એટલે આમાં જે રીતે પ્રભુપાદજી લખે છે પણ વિદ્વાન હતા. જેવી રીતે વિદ્વાનનો અર્થ પ્રભુપાદજીના તાત્પર્યમાં કમ્પેર ટુ વૃંદાવનવાસી, વૃંદાવનવાસી જે હતા એના કરતાં ઘણા વિદ્વાન હતા. એ લોકો એ વખતે યજ્ઞ વેદ આદિનું પઠન કરતા હતા. જ્યારે વૃંદાવનવાસીઓ ગોવાળિયા હતા, મેઇન એમનું કાર્ય હતું ગાયો ચરાવવાનું, અને હંમેશા એ લોકો ભગવાન એમના વિષય હતા કે કેવી રીતે ભગવાનને આરામ આપી શકાય, કેવી રીતે ભગવાનને શાંતિ આપી શકાય, એના માટે સતત ચિંતન કરતા હતા. એ લોકો વેદના અભ્યાસુ નહોતા. તો એ થકી અહીં શિલ પ્રભુપાદજી કહે છે કે વૃંદાવનવાસીઓના સાપેક્ષમાં યદુવંશીઓ ખૂબ જ ઉન્નત હતા, વેદના અભ્યાસો હતા, હોશિયાર હતા બુદ્ધિથી, પરંતુ એ માત્ર ભગવાનને ક્યાં સુધી જાણી શક્યા, એક પરમાત્મા તરીકે જાણી શક્યા. એનાથી આગળ એમને જાણકારી મળી નહીં, કે એટલે એમનું રિયલાઇઝેશન ત્યાં સુધી સીમિત રહ્યું. અને આપણે જોઈએ છે કે ભગવાન જ્યારે દ્વારકા પધારે છે ત્યારે એ લોકો એક રાજાની જેમ અને એક ભગવાનની જેમ એમનું સ્વાગત કરે છે, એટલે એ લોકોને એટલી તો ખબર જ હતી કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, સર્વશક્તિમાન છે, સોરી પરમેશ્વર છે.
પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ વિશે એમને જ્ઞાન નહોતું. તો એટલા માટે અહીં કહે છે કે આટલા બધા નિષ્ણાંત હોવા છતાં પણ એ લોકો અભાગા હતા, મીન્સ એ લોકો ભાગ્યશાળી નહોતા, કારણ કે એ લોકો એ સ્થિતિ સુધી પહોંચી નહોતા શક્યા. જેવી રીતે શ્વેતાસત્ર ઉપનિષદમાં કહ્યું છે કે એકો એવ સર્વભૂતેષુ ગુઢ સર્વવાપી સર્વભૂતાન ભૂતાંત આર્થમાં કર્માધક્ષ્ય સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણાશ્ચા. એટલે કહેવાનો મતલબ એ છે કે એક પરમાત્મા સર્વવ્યાપી છે, પરંતુ એ કોણ છે એ આ શ્લોક પ્રમાણે જોઈએ છે તો એ ખબર નથી પડતી. તો ઉપનિષદોના માધ્યમથી કે વેદોના માધ્યમથી કદાચ આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે એ આપણને ખ્યાલ નથી આવતો. ભગવાનની સેવા માત્રથી એ વસ્તુ આપણને ખબર પડે છે. શ્રીમદ્ ભાગવતમમાં પ્રથમ અધ્યાય પ્રથમ સ્કંદ અધ્યાય 2 શ્લોક સંખ્યા 11માં ખૂબ જ સુંદર શ્લોક આવે છે. વદંતી તત્વ વિદષ્ટત્વમ યજ્ઞ જ્ઞાનમ મદ્યયમ બ્રહ્મેતિ પરમાતેથી ભગવાનથી શબ્દતે. પરમ સત્ય કો જાનને વાલે વિદ્વાન આધ્યાત્મવાદી ઇસ અદ્વૈત પદાર્થ કો બ્રહ્મ પરમાત્મા એ ભગવાન કહેતે હે. તો ત્રણ પ્રકારના અથવા તો ત્રણ સ્તરના આત્મા સાક્ષાત્કાર છે. પહેલું સ્તર છે બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. બીજું સ્તર છે પરમાત્મા, જે સર્વવ્યાપી પરમાત્માનું સ્તર છે. તો યદુવંશીઓ ભગવાનને સર્વવ્યાપી પરમાત્મા તરીકે સ્વીકાર્યા હતા. અને ત્રીજું સ્તર છે ભગવાન, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, જે વૃંદાવનવાસીના વૃંદાવનવાસીઓ જ્ઞાની નહોતા, પરંતુ એ લોકો ભગવાનને પોતાના વિષય તરીકે જોતા હતા. એટલે એ શાસ્ત્રોનો નિચોડ છે કે જ્યારે આપણે બધા ઇન્દ્રિયોના વિષય તરીકે ભગવાનને જોઈએ તો કોઈ વેદો કે એની આવશ્યકતા નથી, એ આપણને સીધું ભગવાન સાથે કનેક્ટ કરે છે. તો એ જ્ઞાન વેદ વાંચ્યા વગર પણ વૃંદાવનવાસીઓમાં હતું, એટલે એ લોકો સૌભાગ્યવાન હતા. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આમાં શિલ પ્રભુપાદજી કહે છે કે તેમનું આ અજ્ઞાન એનું અપૂર્ણ વિદ્વતાને કારણે નહોતું પણ એમના દુર્ભાગ્યને કારણે હતું. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ઘણા વિદ્વાન પણ હોઈએ, પણ જ્યાં સુધી આપણી સુકૃતિ ના હોય અથવા તો આપણા પૂર્વજન્મના કર્મ ના હોય, આપણે ભક્તોના સંગમાં ના હોય, તો આપણી સુકૃતિ થતી નથી. અને એને કારણે આપણને ભગવાનનું જે છેલ્લા સ્તરનું રિયલાઇઝ છે, જે અંતિમ રિયલાઇઝ છે, પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એ થતું નથી. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભક્તો અથવા તો કોઈપણ જે આધ્યાત્મ ચેતના માટે પ્રયત્નશીલ વ્યક્તિ એ પોતાના જોરે ઘણીવાર વેદનું વાંચન કરે છે, પોતાના જોરે એકલો એકલો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણો વિદ્વાન હોવા છતાં પણ ઘણી વિદ્વતા પ્રાપ્ત કરી લે છે. આપણે જોઈએ પુસ્તક વિતરણ કરે તો આપણને ઘણું બધું સમજાવતા હોય છે લોકો, પરંતુ છેલ્લે આપણે પૂછીએ કે ભગવાન કોણ છે તો એ લોકો સમજાવી નથી શકતા એમ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી સુકૃતિ હોવી, અને સુકૃતિ વિદ્વતાથી નથી આવતી, સુકૃતિ આપની સેવાથી આવે છે, ભક્તોના સંઘથી આવે છે. શુદ્ધ સેવા જ્યારે ભગવાનને આપણે આપણા ઇન્દ્રિયોના વિષય બનાવશું તો આપણે સુકૃતિ આવશે, વિદ્વતાથી સુકૃતિ નથી આવતી, માત્ર વિદ્વતાથી સુકૃતિ નથી આવતી. તો આ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે અહીં કે જેવી રીતે વૃંદાવનવાસી અને યદુવંશીમાં શું ફરક હતો. તો આ શ્લોકના ભાવાર્થમાં જે રૂપાજી લખે છે, પરમાત્મા યા ભગવાન બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન ગુણાત્મક રૂપ સે એક હી હે, ઇસી કો ઉપનિષદ કે જિજ્ઞાસુ નિર્વિવેશ બ્રહ્મ કે રૂપ મેં, હિરણ્ય ગર્ભ યા યોગીજન અંતર્યામી પરમાત્મા કે રૂપ મેં, તથા ભક્તગણ ભગવાન કે રૂપ મેં અનુભવ કરતે હૈ. મીન્સ જો ઉપનિષદ વેદો કે જો જિજ્ઞાસુ હૈ વો પરબ્રહ્મ તક હી પહોંચ પાતે હૈ. યે ભી યહાં પે લિંક હો રહા હૈ કે વેદો વેદો કી પાંડિત્ય જો હૈ વો હમકો સિર્ફ પરબ્રહ્મ તક કા રિયલાઇઝેશન કરાયેંગે. ઓર આજ હમ દેખતે હૈ 90% યા જ્યાદા લોગ વેદ પઢ કે અપને કો દ્વિવેદી ત્રિવેદી બના કે યા તો જો ભી સંપ્રદાય હૈ વો બોલતે હૈ હમકો બહોત જ્ઞાન હૈ, લેકિન ઉનકા જ્ઞાન જો હૈ વો સીમિત હોતા હૈ પરબ્રહ્મ તક. ઓર જો યોગીગણ હૈ ઉનકા જ્ઞાન પરમાત્મા, વો યોગી હરેક કે હૃદય મેં ભગવાન કો ચતુર્ભુત પરમાત્મા કે સ્વરૂપ મેં દેખતા હૈ. ઓર જો ભક્ત હૈ વો સબસે ઉન્નત અવસ્થા મેં હોતા હૈ, વો ભગવાન કો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે રૂપ મેં માનતા હૈ. તો એ તીન સ્તર કે સાક્ષાત્કાર હૈ. દૂસરે શબ્દ મેં ભગવાન અર્થવાત પરમેશ્વર કા પરમ સત્ય કા
અંતિમ શબ્દ હૈ, મીન્સ એ શબ્દ જો હૈ અંતિમ શબ્દ હૈ સાક્ષાત્કાર કા. પરમાત્મા ભગવાન કા આંશિક સ્વરૂપ હૈ ઓર નિર્વિવેશ બ્રહ્મ ભગવાન કા વૈસા હિ તેજ હૈ, જૈસે સૂર્ય કી કિરણ સૂર્યદેવ કે લિયે હૈ. તો આંશિક રૂપ સે વો જાનકારી હૈ, પરબ્રહ્મ ઓર પરમાત્મા કે રૂપ મેં જાનના યાને વો આંશિક જાનકારી હૈ ભગવાન કે બારે મેં. તો શ્રીલ પ્રભુપાદજી બોલતે કભી કભી ઉપરુક્ત દોનો વિચારધારાઓ કે અલ્પજ્ઞ જિજ્ઞાસુ અપની અપની અનુભૂતિ કે પક્ષ મેં તર્ક કરતે હૈ, કિંતુ જો લોગ પરમ સત્ય કે વાસ્તવિક દ્રષ્ટા હૈ વે અચ્છી પ્રકાર જાનતે હૈ કે એક હી પરમ સત્ય કે યે તીન લક્ષણ દ્રષ્ટિકોણ સે ભિન્ન ભિન્ન દિખતે હૈ. તો યહાં પે પ્રભુપાદજી બતાતે કઈ લોગ ઝગડ દે છે વેદ, જો વેદ કે જ્ઞાતા હૈ ઓર વો ભક્ત ગણ કો એસા બોલતે કે યે લોગ તો સહજ યા મીન્સ નાહતે રહેતે હૈ ચાન્ટિંગ કરતે હૈ ઉસે ક્યા હોગા, મીન્સ વો લોગ એક દૂસરે કા ખંડન કરતે રહેતે હૈ. લેકિન જો સહી અર્થ મેં તત્વજ્ઞાની હૈ ઓર સહી અર્થ મેં જો પરમ સત્ય કો જાન ચુકા હૈ વો તીનો કો એક દ્રષ્ટિકોણ હૈ ઇસ તરહ સે જાનતા હૈ, તીનો એક હી હૈ, અલગ અલગ દ્રષ્ટિકોણ હૈ, અલગ અલગ સ્તર હૈ. તો યે પરમ રિયલાઇઝેશન હૈ, મીન્સ પરમ સત્ય યે હૈ. તો એ શ્લોક હૈ. ફિર હમ દેખતે હૈ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક સંખ્યા 19, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભ. તો જ્ઞાની કો બહોત જન્મ લેને પડતે હૈ. જ્ઞાની જો હૈ ઇસમે લિખા હૈ બહુનામ જન્મ જ્ઞાનવાન મા પ્રપદ્ય, જો જ્ઞાનવાન હૈ ઓર ઉસકો બહોત સાલો કે બાદ ઉનકી વો અનુભૂતિ હોતી હૈ કે વાસુદેવ હૈ જો પરમ પરમેશ્વર હૈ ઓર ભક્ત હૈ જૈસે ઉંદાનવાસી હૈ એસે ભક્ત જો હૈ વો સ્વયંભૂ ભગવાન કો પૂર્ણ પુરુષોત્તમ, મીન્સ જ્ઞાન કે જ્ઞાન નહીં હોને કે બાવજૂદ ભી વો માન જાતે હૈ. તો જૈસે કઈ લોગ હમ દેખતે હૈ કઈ સંપ્રદાય હૈ યા તો જો નિર્વેશવાદી હૈ યા તો જૈન વગેરા હૈ વો ક્યા બોલતે ભગવાન કો જન્મ હુઆ થા વો તો અપને મા કે ગર્ભ સે આયે થે તો કૈસે ભગવાન હો સકતે હૈ. ફિર બોલતે હૈ કે ભગવાન ને તો યુદ્ધ કરાયા, તો કોઈ અગર ભગવાન હૈ તો શાંતિ કી સ્થાપના કરતે યુદ્ધ થોડા કરા દે. ફિર કઈ લોગ બોલતે હૈ કે ભગવાન કો ભી કર્મ દોષ લગા હૈ ઇસલિયે અભી ભગવાન નર્ક મેં હૈ. તો બહોત સારી મત મતાંતર હૈ, મીન્સ મંતવધાન યાને મનગઢન ચીજે હૈ. ભગવાન જો હૈ ઉનકો કોઈ કર્મ કા બંધન લગતા નહીં હૈ. ભગવાન જો હૈ ઉનકો જૈસે કહેને કા તાત્પર્ય કે યે સબ જો અજ્ઞાન હૈ વો ભગવાન કા અપૂર્ણ સાક્ષાત્કાર હોને કે કારણ હૈ. તો જબ ભગવાન કો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ મેં જાનતે હૈ તભી ભગવાન કે બારે મેં હમકો સહી રૂપ મેં પતા ચલતા હૈ. જૈસે ભગવદ્ ગીતા 18 અધ્યાય શ્લોક સંખ્યા 95 મેં બોલા હૈ ભક્ત્યા મામ અભી જાનામી યાવાંશ ચાસ્મી તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાન જ્ઞાત્વા વિશેષ તદંતરમ. કેવલ ભક્તિ કે દ્વારા હિ મનુષ્ય મુજમે જૈસા હું મેં જૈસા હું એસા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે રૂપ મેં સમજ સકતે હૈ. ઓર જબ કોઈ એસી ભક્તિ કે દ્વારા મેરે પ્રતિ પૂર્ણ ચેતના મેં આ જાતા હૈ તો ભગવાન કે રાજ્ય મેં પ્રવેશ કર સકતા હૈ. તો ઇસીલિયે યહાં પે જો યદુવંશી હૈ ઉનકો અભાગા બોલા હૈ કે વો ભગવાન કે રાજ્ય મેં પ્રવેશ કર નહીં સકતે ક્યોંકિ વો લેવલ પે નહીં હૈ. ઓર ઉસકે સાપેક્ષ મેં એ જો બહોત અભૂત ઓર એકદમ સે સિમ્પલ વૃંદાવનવાસી હૈ વો ભગવાન કે રાજ્ય મેં ઓલરેડી પ્રવેશ કર ચુકે હૈ ઓર ઉનકે સાથ હી રહેતે હૈ. તો એ બહોત અચ્છા ઉદ્ધવજી કા જો અનુવાદ સંવાદ હૈ વિદુરજી કે સાથ. તો એક કે બાદ એક શ્લોક હૈ ઉસમે એ શ્લોક બહોત જ્યાદા તાત્વિક હૈ કે ભગવાન કી ભક્તિ હમકો ક્યા દે સકતી હૈ ઓર જો અપૂર્ણ સાક્ષાત્કાર હૈ ઉસે હમારા ફિર સે પતન હોતા હૈ. હમ પૂર્ણ સાક્ષાત્કાર સે હી હમ હમારા પરમ મુક્તિ હો સકતા હૈ, નહીં તો નહીં હો સકતા હૈ. હરે કૃષ્ણ, જય જય. આવની પ્યોર વૈષ્ણવ.